નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે સ્ટેમ્પના મિત્રો નવા ભાવ શું બદલાયેલા છે તમારે કયા સ્ટેમ્પ માટે કેટલા પૈસા આપવાના છે તમને બધાને ખ્યાલ હશે કે સ્ટેમ્પ છે સોગંદનામું જામીન ખર્ચ બોહેદરી પત્ર કે અન્ય જ્યારે પણ એફિડેવિટ ખરાબવું પડે છે ત્યારે તેની સ્ટેમ્પની જરૂર પડતી હોય છે તો તેની કેટલી કિંમત હોઈ શકે છે તમામ વિગતો સાથે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો અમારી ચેનલમાં જમીનને લગતા પ્રશ્નો છે કે અન્ય યોજનાઓને લગતા વિડીયો મૂકવામાં આવે છે તો આપ સૌને અમારી વિનંતી છે કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેલ લાઇકન પણ દબાવી દેજો જેથી તમને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે તેનું નોટિફિકેશન તમને મળી રહે તો શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની તો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની અનુસૂચિ વન મુજબ ફિક્સ સ્ટેમ્પ ડ્યુટીના પ્રવર્તમાન દર એટલે ભાવો મિત્રો કઈ તારીખથી અમલમાં આવ્યા છે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી આ દરો અમલમાં આવ્યા છે તો જાણીશું મિત્રો કે કયા કયા જે છે એ સ્ટેમ્પ છે અને તેના માટે કેટલી કિંમત છે પ્રથમ જોઈએ વહીવટી ખત જો તમારે વહીવટી ખત લેવાનો હોય તો ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે દત્તક પત્ર એ બસો રૂપિયાનો સ્ટેમ્પ છે સોગંદનામું એફિડે એફિડેવિટ જ્યારે તમારે કરાવવાનું હોય છે એ પચાસ રૂપિયાનું સ્ટેમ્પ પેપર તેની કિંમત કેટલી છે પચાસ રૂપિયા મિત્રો સોગંદનામું તમને ઘણી વખત બધી જગ્યાએ જરૂર પડતું હોય છે કારણ કે જ્યાં તમારું નામ બદલાયેલું હોય પછી જ્યારે મિત્રો જમીન વારસાઈ કરાવવાની હોય ત્યારે અન્ય ઘણી બધી જગ્યાએ સોગંદનામાની જરૂર પડતી હોય છે આગળ જોઈએ કબૂલાત અન્યથા જોગવાઈ કરીને હોય તો તો તેના માટે ત્રણસો સત્તા વાપરીને કરેલી નિમણૂક વ્હીલ હોય એવા કોઈ લેખથી કરી હોય તો કેટલા રૂપિયા ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર તમારે લેવાનો હોય છે આકાણી અથવા તો મૂલ્યાંકન માટે ત્રણસો રૂપિયા એપ્રેન્ટિશીપ લેખ ત્રણસો રૂપિયા એવોર્ડ ચુકાદો ત્રણસો રૂપિયા રદ કરવાનો લેખ ત્રણસો રૂપિયા પતાવટ ખત ત્રણસો રૂપિયા નકલ અથવા ઉતારો ત્રણસો રૂપિયા સામો લેખ અથવા બીજી નકલ ત્રણસો રૂપિયા કસ્ટમ બોર્ડ બોન્ડ અથવા તો એક્સાઇઝ બોન્ડ ત્રણસો રૂપિયા પછી છૂટાછેડા બાબતનો લેખ છે તેના માટે કેટલા રૂપિયા ત્રણસો રૂપિયા હામી ખત ઇન્સ્પેક્ટરશીપ ખત ત્રણસો રૂપિયા બોહિદ્રી પત્ર લેટર ઓફ ગેરંટી ત્રણસો રૂપિયા લાયસન્સ પત્ર ત્રણસો રૂપિયા લગ્ન નોંધણી બસો રૂપિયા કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સાથે કંપની આર્ટિકલ્સ ઓફ એસોસિએશન હોય તો કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર ત્રણસો રૂપિયા નોટરીનું લખાણ પચાસ રૂપિયા નોટરી ઉપર જ્યારે લખાણ કરાવવાનું હોય છે તો તેની કેટલી કિંમત હોય છે પચાસ રૂપિયા હોય છે ચિઠ્ઠી અથવા યાદી સરકારી જામીનગીરી જ્યારે બેંકની અંદર કે તમે જોતા હશો બેંકની કોઈ તમે લોન ઉપાડો છો તો તેની અંદર તમારે એ જામીનગીરી આવવી પડતી હોય છે એટલે કે જ્યારે પણ તમારે સરકારી જામીનગીરી આપવી પડતી હોય છે તો તે કેટલા રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વાહનના માસ્ટરે કરેલ નોટ ઓફ પ્રોટેસ્ટ ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પેપર ભાગીદારી મૂડી વધારા સિવાયના કારણે ભાગીદારીની રચનામાં ફેરફાર બસો રૂપિયાનું સ્ટેમ્પ પેપર ભાગીદારી વિસર્જન મિલકત લઈને આવેલ સિવાયનો ભાગ ભાગીદારી મિલકત લઈ જાય તેવા કિસ્સામાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ પેપર બસો રૂપિયાનું મુખત્યારનામું જ્યારે તમે કરવાનું હોય છે તમે જોઈ શકો છો તેને શું કહેવાય છે પાવર ઓફ એટર્ની કહેવામાં આવે છે તો તે કેટલા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર થાય છે એટલે હક દાખલ કે તમારે જ્યારે કરાવો છો ત્યારે કેટલા રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર તમારે કરાવવું પડે છે બિલ ઓફ પ્રોસ્ટેટ અથવા તો નોટ ઓફ પ્રોસ્ટેસ્ટ કેટલા રૂપિયા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહાણમાં માસ્ટરનો પ્રોસ્ટેસ્ટ ત્રણસો રૂપિયા ગીરો મૂકેલી મિલકતનું ફેરમાલિકે કે ફેરખત જ્યારે તમે ગીરો મૂકેલી છે તેનું ફેર માલિકે ફેરખત કરવું પડે છે તો કેટલા ત્રણસો રૂપિયા પછી મિત્રો રેકોર્ડ ટ્રાન્ઝેક્શન સરકારી જામીનગીરી લે વેચ સંબંધી કેટલા રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ત્રણસો રૂપિયા ફાર ગતિ વારસાગત મિલકત અથવા તેના ભાગનો ફારગતી લેખ દાવો છોડી દેનારના ભાઈ અથવા બહેન દાવો છોડી દેનારના માતા પિતાના બાળકો અથવા પુત્ર પુત્રી અથવા તો પૂર્વ મૃત્યુ પામેલી પુત્રની પુત્રી પૌત્રી અથવા પિતા અથવા માતા અથવા લગ્ન સાથી અથવા ઉપરના સંબંધના કાયદેસરના વારસદારો કરેલ હોય અથવા તેમની તરફેણમાં કરવામાં આવેલ હોય તો તો ફારગતી લેખ તમારે જ્યારે કરવો પડે છે યાતીમાં હક દાખલમાં જ્યારે તમારી બહેનો હોય છે એ તમારો હક જતો કરે છે તો એ શું કરે છે બસ્સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર શું લખે છે ફાર ગતિ લખે છે એટલે ફાર ગતિ કેટલા રૂપિયા બસ્સો રૂપિયા જામીન ખત અથવા તો ગીરો ખત ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર પટ્ટો છોડી દેવાનો લેખ ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર તબદીલી બોન્ડ ગીરો ખત અથવા વીમાની પોલિસી ઉપરથી તારણ આપેલ હોય હિતની તો મિત્રો એક ટ્રસ્ટી પાસેથી બીજા ટ્રસ્ટી અથવા તો ટ્રસ્ટી પાસેથી હિતકારીને અવેજ વગર કરેલી કોઈ ટ્રસ્ટની મિલકત કેટલા રૂપિયાના ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ તમારે કરાવવું પડે છે ટ્રસ્ટ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પછી મિત્રો જોઈએ કે રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની જે છે અનુસૂચિ અનુસાર પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી આ દરો અમલમાં આવેલા છે નીચે મિત્રો તમે જોઈ શકો છો કે સોગરનામું એફિડેવિટ અથવા તો નોટરીના લખાણનો લેખ કેટલા રૂપિયા પચાસ રૂપિયા દત્તકપત્ર લગ્ન નોંધણી ભાગીદારી લેખમાં ફિક્સ સ્ટેમ્પ ડ્યુટીના દર ધરાવતા લેખ અથવા તો વારસાગત મિલકતમાં કુટુંબિક સભ્ય દ્વારા તેઓની તરફેણમાં હક્ક જતો કરવાનો લેખ કેટલા રૂપિયા બસ્સો રૂપિયાનો સ્ટેમ્પ પેપર ઉપરોક્ત તમે જોઈ શકો છો કે મિત્રો વહીવટી ખત કબૂલાત એપ્રેસરીપ લેખ એવોર્ડ છૂટાછેટાનો લેખ બોયદ્રિક ખત લાયસન્સ પત્ર મુખ્ત્યારનામું ફિક્સ સ્ટેમ્પ ડ્યુટી દર ધરાવતા લેખ ગીરો છોડવાનો લેખ લીઝ રિલીઝ લેખ અથવા તો ટ્રસ્ટના લેખો સહિત અનુસૂચિમાં દર્શાવેલા અન્ય લેખો માટે કેટલા રૂપિયા ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર આવે છે હવે મિત્રો સ્ટેમ્પ પેપર છે એ ઈ સ્ટેપિંગ ચાલુ થઈ ગયું છે તો તમને હવે ઈ સ્ટેપિંગ મળશે તમે જોઈ શકો છો કે તો તમને ઈ સ્ટેપિંગ ક્યાંથી મળી શકે છે દાખલ તરીકે કોઈ નોટરી જે અમને લાઇસન્સ લીધું હોય તો એમની પાસેથી મળી શકે છે સહકારી બેન્કોની અંદરથી મળે મળી શકે છે અથવા તો જ્યાં કલેક્ટર કચેરી સાહેબની અંદર એક સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી હોય છે ત્યાંથી પણ તમને સ્ટેમ્પ મળી શકે છે અન્ય કોઈપણ બાબતે હોય સ્ટેમ્પને લગતો જમીનને લગતો કે કોઈ પણ તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે ચોક્કસ તમને જવાબ આપતા રહીશું તો થેન્ક યુ આ બરાબર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત